स्वामीनारायण जय श्री कृष्ण। विद्यार्थियों આગળ આપણે શું શીખ્યા હતા? વાક્યો જોઈને લખવાના હતા અને તેનું વાંચન કરવાનું હતું। આજે વાક્ય જેવું જ છે, પણ આ શું છે? પગલાં। આને શું કહેવાય? પગલાં। હિન્દી પગલાં વાંચો અને લખો। યુનિટ 107 છે। હું વાંચું, તમારે પણ મારી સાથે વાંચન કરવાનું છે। ચલો આને શું વાંચાય? ભ ર ભ ર। નીચે પણ જોઈને લખવાનું છે। ભ ર। આ શું છે? અ અચલ ભ ર। શું વંચાય? અચલ ભ ર। વિદ્યાર્થીઓ આ તમે લખો એટલે અલ્પવિરામ પણ કરવાનું છે અને છેલ્લે પૂર્ણ વિરામ પણ કરવાનું છે। આ ભૂલવાનું નહીં, નહીતર આના માર્ક કપાઈ જાય। ચલો આગળ। અચલ પછી અલ્પવિરામ કરવાનો। જલ ભર છેલ્લે શું કરીશું? પૂર્ણવિરામ। અચલ જલ ભર। હિન્દીમાં હંમેશા ઉપરની લીટીને અડીને લખવાનું છે। અચલ જગ ભર। અચલ જગ ભર છેલ્લે શું કરીશું? પૂર્ણ વિરામ। બીજું પગલું ચલ ચલ। ઉગમ પછી અલ્પવિરામ ચલ પૂર્ણ વિરામ ઉગમ ચલ। દેખાય છે ને તમને મેં કેવી રીતે ઉપરની લીટીને અડીને લખ્યું છે? તે પ્રમાણે તમારે લખવાનું છે। ઉગમ વન ચલ ઉગમ વન ચલ છેલ્લે પૂર્ણવિરામ। ઉગમ ઘર ચલ ઉગમ ઘર ચલ છેલ્લે પૂર્ણવિરામ। યુનિટ 108 પઢ અઢ। દેખાય છે નીચે ઢના નીચે ટપકું કરેલું છે એ ભૂલવાનું નહીં, છેલ્લે પૂર્ણવિરામ। હસન પછી શું કરીશું? અલ્પવિરામ પઢ હસન પઢ હસન સરસ પઢ હસન સરસ પઢ છેલ્લે પૂર્ણવિરામ। હસન ખત પઢ હસન ખત પઢ ચખ ચખ મદન ચખ મદન ચખ છેલ્લે આ કરવાનું ભૂલવાનું નહીં। મદન ફલ ચખ મદન ફલ ચખ મદન ઈખ ચખ મદન ઈખ ચખ। એક આગળ આવે આવી ગયું હતું ને, ઈક એટલે શું થાય? શેરડી। યુનિટ 109 આમાં પણ પગલાં છે। ચઢ ચઢ ભરત ચઢ ભરત ચઢ ભરત રથ પર ચઢ ભરત રથ પર ચઢ ભરત ગજ પર ચઢ ભરત પછી શું કરવાનું? અલ્પવિરામ ગજ પર ચઢ। ગજ એટલે શું થશે? હાથી। કે ભરત ગજ પર ચઢ। કર કર ભગત કર ભગત કર ભગત જટ કર ભગત જટ કર
भगत भजन कर, भगत भजन कर। यूनिट 110। चल चल, कनक चल, कनक चल, कनक जट चल, कनक जट चल, कनक झटपट चल, कनक झटपट चल। अल्पविराम करवानो अने छेले पूर्ण विराम करवानो भूलवानो नहीं। लड छेले शुं करवानो पूर्ण विराम लड, तपन लड, तपन लड, तपन सरस लड, तपन सरस लड, तपन झटपट लड, तपन झटपट लड। विद्यार्थियों आज मैं तमने जे पगला वंचाव्या छे ते तमारे हिंदी नी नोट में ऊपरनी लीटी ने अड़ीने सारा अक्षरे लखवानुं छे अने पगलानुं वारंवार वाचन करवानुं। जय स्वामीनारायण।